ગણિતમાં ચેપ્ટર 10 વર્ગ 2 સ્વાધ્યાય 10.5 એક પહેલો અને બીજો દાખલો આપણે આગળના લેક્ચરમાં શીખ્યા હતા. હવે આપણે દાખલા નંબર 3 વિશે સમજૂતી મેળવશું. દાખલા નંબર 3 ની પ્રથમ વાંચું છું, ધ્યાનથી સાંભળજો. આકૃતિમાં ખૂણો PQR બરાબર 100 અંશ, જ્યાં P, Q અને R એ O કેન્દ્રવાળા વર્તુળ પરના બિંદુઓ છે. ખૂણો OPR શોધો. ચલો ક્વેશ્ચન નંબર 3 માં આપણે આ આકૃતિ દોરેલી આપી છે, જેમાં O છે એ એનું કેન્દ્ર છે, P અને R છે એ જીવા છે, P ને O સાથે અને R ને O સાથે જોડ કર્યો છે, એટલે અહીંયા ખાલી ત્રિકોણ બન્યો છે OPR. એવી જ રીતે વર્તુળ પર Q બિંદુ છે, Q બિંદુને P સાથે અને R સાથે જોઈન્ટ કરેલ છે, અને જ્યાં માપનો Q છે તે 110 અંશનો આપ્યો છે. સૌપ્રથમ આપણે જોઈએ તો આપણે જુઓ આ ખૂણો શોધવાનો છે. આપણે OPR જે ખૂણો શોધવાનો છે એમાં આપણે આનો વિપરીત ખૂણો જોઈએ, તો એનો વિપરીત એટલે સૌપ્રથમ આપણે આ 12 ખૂણો શોધવો પડે. આ 12 નો જે વિપરીત ખૂણો છે એને શોધવો પડે POR, એટલે આપણે લખશું અહીં વિપરીત કોણ ખૂણો POR બરાબર. જુઓ આ જે વિપરીત કોણ છે એનાથી PQR છે એટલે ગણો થાય, એટલે વિપરીત કોણ ખૂણો POR બરાબર 2 ગુણ્યા ખૂણો PQR એ આપણે અહીં લખશું. હવે વિપરીત કોણ PQR બરાબર 2 ગુણ્યા PQR માં 110 અંશ આપ્યું છે, એટલે આપણે લખશું 100 અંશ છે, એટલે આપણે લખશું 2 ગુણ્યા 100 અંશ. તો કે 100 ગુણ્યા 2 કેટલા થશે, મતલબ આપણને આ જે વિપરીત છે PQR એ કેટલો આવ્યો, તો કે 200 અંશનો મળે. કેટલાનો? તો કે 200 અંશનો. હવે આપણે આ જે ખૂણો છે POR અને વિપરીત કોણ, મતલબ કે જુઓ આલો કે આલો, મતલબ કે આપણું રાઉન્ડ થ્રુ, રાઉન્ડ થ્રુ આપણે કુલ બાબત છે અડધો અને અડધો, તો આપણું રાઉન્ડ થ્રુ, તો કે બંને નો સરવાળો કેટલો થાય 360 અંશ થાય. આખું રાઉન્ડ લઈએ એટલે તો આપણે લખશું ખૂણો POR પ્લસ વિપરીત કોણ ખૂણો POR બરાબર 360 અંશ. હવે આપણે વિપરીત કોણ નો POR શોધ્યો 200 અંશ, એટલે આપણે લખશું ખૂણો POR પ્લસ 200 અંશ બરાબર 360 અંશ. હવે જુઓ અહીંયા કને 200 અંશ છે એ પ્લસ થશે, સામે જશે તો માઇનસ થશે, એટલે માટે ખૂણો POR બરાબર કેટલા થશે, તો 360 અંશ માઇનસ 200 અંશ, તો કે 360 માંથી 200 જશે કેટલા રહેશે, તો કે 160 અંશ. કેટલા? તો કે 160 અંશ. મતલબ કે આપણે POR કેટલો મળ્યો, તો કે 160 અંશ. હવે આપણે જોઈએ તો આ જે ત્રિકોણ છે OPR એ ત્રિકોણમાં શું OP ને OR બધી ત્રિજ્યાઓ છે, કેન્દ્રમાં વર્તુળ O છે, માટે OP ને OR ના માપ સરખા હશે, એટલે આપણે લખશું ત્રિકોણ OPR માં OP બરાબર OR અને કેવી, તો કે સમાન ત્રિજ્યાઓ છે. હવે બે ત્રિજ્યાઓ સમાન છે એનો મતલબ અહીંયા OPR ખૂણો અને OR ખૂણો એ પણ સરખા હોય, એ પણ સમાન થાય, એટલે લખશું માટે ખૂણો OPR બરાબર ખૂણો OR. ખબર પડી? ત્રિજ્યાઓ સમાન છે માટે ખૂણો P અને ખૂણો R કેવા થશે, તો કે સમાન થશે.
હવે ઓપી આપણે જો ત્રીજી અવસ્થામાં એટલે આખું સમૂહ હવે આ જે ત્રિકોણ બને છે ત્રિકોણ ઓપી આર તો ત્રિકોણમાં ત્રણેય ખૂણાઓ એનો સરવાળો કેટલો થાય 180 આવશે એટલે આપણે લખ્યું ત્રિકોણ ઓપી આર માં ખૂણો ઓપી આર પ્લસ ખૂણો ઓ આર ટી પ્લસ ખૂણો પી ઓ આર હવે જુઓ ખૂણો ઓપીઆર તો આપણે શોધવું પડશે ખૂણો ઓઆર ત્રિકોણ માપમાં નથી આપણે ખૂણો પીઓઆર છે એ 160° ઉત્યો છે આયો એટલે આપણે અહીંયા શું ખૂણો ઓપીઆર પ્લસ હવે જુઓ એ જે ખૂણો છે ખૂણો ઓઆર પી આપણે અહીં જ લખ્યું કે ખૂણો ઓપીઆર બીજી છે એ પણ કેવો હશે
Question number 4.